હમણાં ઘરોમાં બાપ હમણે જમવામાં લાડવામાં કોઈનો વારો નતો આવતો. હે આઠ ચક્રો પ્રેમથી ભાઈજી, હે આઠ ચક્રો કાંતિ તમે ધૂન બોલી સારે હે આંબલિયા ના પોતે
બાર બીજનો ભોસણ જગનો બીજ રામદેવ એને રખવા આવ્યા. પેલા તો અહીંયા બેઠેલા તમામ માટે એક વાર આંગળી ઊંચી કરીને કહો, આમાં રામાભીર ને માને છે કોણ? બાર એટલા રામાભીર ને માનતા હોય બધા એક વાર હાથ ઉઠો કરો. માને છે તો આખું ગામ, પણ એનો કહેવાનો અર્થ એટલો કે મને અહીંયા કોઈ આયોજકો એવું નથી કીધું કે રાજુભાઈ આપણે નકરા પૈસા જ ભેગા કરવાના છે, એવું નહીં. પણ બાર બીજ નો ગણી છે મારી ફરજમાં એ આવે છે કે તમારા ગામને પાદરે મને પહેલી વાર બોલાવ્યો છે, મારેથી બને એટલી મહેનત કરવી મારો ધર્મ છે. એટલે અહીંયા બેઠેલા તમામ ભાઈ બંધો વડીલો બાળકોને વિનંતી કે ખાલી રામદેવગીરનો વેલો કરવો છે, પણ જે રામદેવગીરને માનતા હોય, બાર બીજના ધણીને માનતા હોય, બહેનોને શું શું ન આવી શકતા હોય તો બે બાળ છોકરાઓને એ બાજુ બોલાવી ઉગ્રણ કરવાની, પણ આમાં બેઠેલા રામાભીરને માનતા હોય, તમારી પૂત પોતાની માતાને માનતા હોય, આજે અશક્ય. રાવણ માતાજી એને સુખી સાથે એના ધંધામાં બરકત આપે બાપા.